સુરત, આજે તારીખ 11/6/2020, ગુરુવાર સાંજે 5:54 ઉપર. ગઈકાલ સુધી કુલ કેસોની સંખ્યા 2310 હતા અને આજરોજ 56 નવા કેસો નોંધાયેલા છે. કુલ કેસોની સંખ્યા અત્યારે 2366 થયા છે, જે પોઝિટિવિટી રેટ 9% થયા છે. મૃત્યુનું આજે 2 કેસ નોંધાયા છે અને એક અમરોલીના અને એક સેન્ટ્રલ ઝોન વિસ્તારના છે, અને એ 2 કેસ ના વિસ્તાર એ કોમોર્બિડ કન્ડિશનના સાથે એમનું મૃત્યુ થયું છે. અને જે ગઈકાલ સુધી મૃત્યુ થયેલા હતા એ 91 મૃત્યુ થયેલા હતા. આજરોજ 2 મળીને કુલ 93 વ્યક્તિઓનું મૃત્યુ થયું છે. અને જે પોઝિટિવિટી રેટ 9% છે, એવી રીતે જે CFR છે, કેસ ફટાલિટી રેટ, એ 3.9% થાય છે. આજરોજ જે 56 કેસો આવેલા હતા એ પ્રમાણે અગર જોઈએ તો સૌથી વધારે કેસો કતારગામથી આવે છે. કતારગામમાં આજે 26 કેસો છે, 56થી ખાલી 26 કેસ કતારગામ વિસ્તારના છે. અને કતારગામમાંથી જે કેસો આવે છે એ 26માંથી 11 કેસો જે ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા લોકો છે એ લોકોનું છે. એટલે જે ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં અથવા યુનિટ્સમાં પોઝિટિવ કેસો આવે, 1 થી વધારે અગર પોઝિટિવ કેસો આવે, તો એ કિસ્સામાં જે તે ડાયમંડ ઇન્ડસ્ટ્રીને 14 દિવસ સુધી એને બંધ કરવાનું રહેશે, સીલ કરવાનું રહેશે. કારણ કે એના બીજા જે વ્યક્તિઓ છે એને ક્વોરન્ટાઇનમાં જવું પડશે. એટલે એ જરૂરી છે કે તમામ ડાયમંડ યુનિટ્સમાં એ સોશિયલ ડિસ્ટન્સિંગ અને જે ગ્લોવ્સ છે, ગ્લોવ્સ અથવા જે સેનિટાઈઝર છે, સેનિટાઈઝરનો ખૂબ વ્યવસ્થિત રીતે ઉપયોગ કરવામાં આવે અને દરેક વ્યક્તિ જ્યારે કામ કરે ત્યારે માસ્ક પહેરે. આ જે 26 કેસો કતારગામમાં છે એના સિવાય અગર જોઈએ તો વધારે કેસો સેન્ટ્રલ ઝોનમાં 8 મળ્યા છે, એવી રીતે 8 ઉધનામાં મળ્યા છે. અને એનાથી નીચે અગર જોઈએ તો 5 કેસો રાંદેરમાં મળ્યા છે, 3 કેસો બરાછા બીમાં મળ્યા છે, 2 કેસો બરાછા એમાં મળ્યા છે. અને આજે કેટલા દિવસો પછી લિંબાયતમાં કેસોની સંખ્યા 4 થયા છે અને આજે અઠવા ઝોનમાં કોઈ પણ કેસ નોંધવામાં આવ્યા નથી. એટલે કુલ કેસોની સંખ્યા 56 સાથે 2366 થાય છે. ગઈકાલ સુધી જે ડિસ્ચાર્જ થયેલા કેસો હતા એ 1490 હતા અને આજના ડિસ્ચાર્જ 59 છે. સમરસમાંથી 15 અને સિવિલમાંથી 44 જણા ડિસ્ચાર્જ થાય છે. કુલ ડિસ્ચાર્જની સંખ્યા 1549 છે અને એ 65.5% ડિસ્ચાર્જ રેટ થયા છે. એના મતલબ અત્યારે જે એક્ટિવ કેસો થયા છે એ ખાલી 30% જ એક્ટિવ કેસો સક્રિય રીતે હોસ્પિટલમાં છે. અને એ પણ ઘણા બધા કિસ્સા આમાંથી સાજા થવાના સ્ટેબલ કન્ડિશનમાં છે. સમરસ કોવિડ કેર સેન્ટરમાં અત્યારે 182 પેશન્ટ ત્યાં સમરસ કોવિડ કેર સેન્ટરમાં છે. સમરસ કોવિડ કેર સેન્ટરનું જે અનુભૂતિ છે એ તમામ પેશન્ટે પોતાના ખૂબ પ્રશંસા કર્યા છે. એના માટે આપણે તમામ પેશન્ટ્સને આભારી છીએ. પરંતુ જેટલું શક્ય બને એટલું કોવિડ કેર સેન્ટરમાં જે વ્યવસ્થાઓ છે વ્યવસ્થાઓ પૂરું પાડવામાં આવે છે. ઝોન વાઇઝ ફેસિલિટી ક્વોરન્ટાઇનમાં 319 જણા છે અને હોમ ક્વોરન્ટાઇનમાં 7,990 જણા છે. કુલ 8,309 જણા કુલ ક્વોરન્ટાઇનમાં છે. જે એક્ટિવ સર્વેલન્સ માટે 1573 ટીમ છે અને પાસિવ સર્વેલન્સ જેમિની એપ્લિકેશન મારફત એ 1032 હોસ્પિટલનું 592 કેસો આપણને મળ્યા છે. એપીએક્સનું સર્વે અત્યારે ચાલુ થઈ ગયું છે અને ઘણા બધા જે પ્રોગ્રામ્સ છે એ પ્રોગ્રામ્સના મારફત આપણે અલગ અલગ કેસો માટે, દાખલા તરીકે બ્લડ પ્રેશર હોય, હાર્ટ હોય, એચઆઈવી હોય, ટીબી હોય, એ અલગ અલગ પ્રકારના લોકોના માટે અલગ અલગ સ્ટ્રેટેજી મુજબ એ અત્યારે કામગીરી ચાલી રહ્યું છે. આજરોજ સેકન્ડ જે તબક્કા અત્યારે ચાલે છે, કારણ કે હોમિયોપેથીનું જે પોટેન્શી હોય છે પ્રોફિલેક્ટિક અને એનું ઇમ્યુનિટી બુસ્ટિંગ તરીકે, એ 1 મહિનાનું હોય છે. એટલે આપણે સેકન્ડ રાઉન્ડ અત્યારે હોમિયોપેથીનું ચાલુ કરવામાં આવ્યું છે. આજરોજ 2,03,599 લોકોને આજરોજ હોમિયોપેથી દવાનું વિતરણ કરવામાં આવ્યું છે. એમાં અઠવા લિંબાયત ઉધના
અને સેન્ટ્રલ ઝોન માં સૌથી વધારે આજે વિતરણ કરવામાં આવ્યું છે. આજરોજ હવાઈ માર્ગે જે દિલ્હીથી સુરત 67 જણા આવ્યા છે, હૈદરાબાદથી સુરત 53 જણા અને નાગપુરથી સુરત 8 જણા આવ્યા છે. રોડ માર્ગે 3,452 વ્યક્તિઓ આવેલા છે અને ટ્રેન માર્ગે 1,102 લોકો આવ્યા છે. એટલે જોઈએ તો લગભગ દરરોજ 5,000 જેટલા લોકો સુરત દરરોજ આવે છે અને એ તમામ લોકોનું મોનિટરિંગ કરીને અગર કોઈને સિમ્પટમ્સ હોય તો એનું મોનિટરિંગ કરવામાં આવે છે. આપણે આજે દાખલા તરીકે એક કેસ એવા પોઝિટિવ હતા જે ધંધુકામાં હતા અને ધંધુકામાંથી આવ્યા હતા અમદાવાદ જિલ્લામાંથી. એવી રીતે ઘણા બધા કેસો એવા છે લિંબાયતમાં જે મહારાષ્ટ્ર માંથી આવ્યા હતા એમનું પોઝિટિવ આવ્યા છે. એટલે જે અત્યારે આવન જાવન થાય છે એના માટે પણ કેટલા કિસ્સામાં પોઝિટિવ્સ આપણને જોવા મળે છે. આજરોજ સંસ્થાકીય રીતે 52,550 રૂપિયા અને અત્યાર સુધી COVID-19માં 68,62,000 રૂપિયાનું દંડ વસૂલાત કરવામાં આવ્યું છે અને વ્યક્તિગત રીતે આજે 83 લોકોના માટે ઉપર સોશિયલ ડિસ્ટન્સિંગનું અને માસ્ક માટે 118 વ્યક્તિઓ પાસેથી દંડ વસૂલાત કરવામાં આવ્યું છે. પરંતુ જે જે લોકો માસ્ક પહેરતા નથી અને પોતાનું હાથ સેનિટાઇઝ નથી કરતા, વારંવાર હાથ નથી ધોતા અને હાથ મોઢા ઉપર લે છે, એ લોકોને જ પોઝિટિવ થાય છે અને એ લોકોને જે સિવિલ હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ લે છે. મારા તમામ લોકોને વિનંતી છે કે અગર આપણે પ્રિવેન્ટ કરી શકીએ તો કોઈ હોસ્પિટલમાં જવાનું ક્યાં જરૂરિયાત. અગર લોકો પોતે આ કાળજી નહીં લે તો એક તો કોર્પોરેશન દંડ કરે છે અને બીજું હોસ્પિટલમાં પણ જવું પડે છે, એ પણ એક દંડ છે. એટલે લોકો બંને દંડ ભોગવવા માટે તૈયાર હોય એ બરાબર નથી. એટલે મારા લોકોને અપીલ છે કે જેટલું કાળજી લઈએ આપણે એટલું સારું છે અને કાળજી લઈએ તો આપણે આ કોવિડમાંથી બચી શકીએ અને હોસ્પિટલમાં એડમિટ થઈને જે કષ્ટ પસાર થવું પડે છે એમાંથી પણ આપણે બચી શકાય. પાનના ગલ્લામાં આજે 4 અને એવી રીતે સેલૂન અને બીજા જે પાત્રણાવાળા છે એ 122 જે સ્ટ્રીટ વેન્ડર્સ છે એ લોકોને નિકાલ કરવામાં કાઢવામાં આવ્યું છે. ડિસઇન્ફેક્શન માટે આજે 3,790 સ્થળોમાં ડિસઇન્ફેક્શનનું કામગીરી કરવામાં આવ્યું છે અને આજ દિવસ સુધી કુલ 3,78,343 સ્થળોમાં ડિસઇન્ફેક્શન કરવામાં આવ્યું છે. અત્યારે જે એક્ટિવ કેસીસ છે એમાંથી ઓક્સિજન ઉપર 80 જણા છે, બાયપાપ ઉપર 32 જણા છે અને વેન્ટિલેટર ઉપર 7 જણા છે. એટલે એ પ્રમાણે અત્યારે સક્રિય કેસીસ આવેલા છે અને ખાસ કરીને અત્યારે જે કતારગામ છે એ કતારગામમાં ડાયમંડ યુનિટ્સમાં ખાસ કરીને જે કામદારો છે અને જે યુનિટ્સ છે એમાં વધારે કેસ જોવા મળ્યા છે. એટલે મારા વિનંતી છે જે રીતે આપણે લિંબાયતને આઇલેન્ડ સ્ટ્રેટેજી કર્યા હતા એવી રીતે આપણે કતારગામમાં પણ આઇલેન્ડ સ્ટ્રેટેજી કરીએ છીએ અને કતારગામ એરિયામાંથી આવન જાવન કરતા હોય, બીજા ઝોનમાં જતા હોય એ તમામ લોકોને ખાસ કરીને આપણે સોશિયલ ડિસ્ટન્સિંગ રાખીએ, કાળજી રાખીએ અને કતારગામ ખાસ કરીને આ વિસ્તાર જ્યારે લોકો કોઈ પણ વ્યક્તિ જે છે એ તમામ કાળજીઓ રાખે એ જરૂરી છે અને જે યુનિટ્સમાં કેસો વધારે આવે એ યુનિટ્સ બંધ કરી દેવામાં આવે એ પણ કોર્પોરેશન દ્વારા નિર્ણય લેવામાં આવ્યું છે. ફરીથી આ બધાને સુરત મહાનગરપાલિકાને સપોર્ટ કરવા માટે આપને હું આભાર વ્યક્ત કરું છું. ધન્યવાદ. कोविड-19 जैसी महामारी से बचने का एक ही तरीका है, इम्यूनिटी बूस्ट करना. सिद्धांत अल्क कैड लिक्विड कैल्शियम नेचुरल इम्यूनिटी बूस्टर इंडिया की एकमात्र कंपनी जो FSSAI, USFDA, WHO GMP, ISO 45001 द्वारा प्रमाणित है. सिद्धांत अल्क कैड में कैल्शियम, विटामिन D3, मैग्नीशियम है
जो अल्कलाइन एंटीऑक्सीडेंट नेचुरल एंटीबायोटिक है, और ओआरपी संतुलित करता है जो इम्यूनिटी बढ़ाने में एवं 70 से भी ज्यादा बीमारियों में सहाय करता है। सिर्फ 2 बूंद लिक्विड कैल्शियम रोज सुबह शाम 250 ml गुनगुने पानी में डाल के पीने से आश्चर्यजनक परिणाम मिलता है। सिद्धांत लाइम प्राइवेट लिमिटेड।